તો નાગરિકતા સંશોધન બિલને લઈને આસામમાં ખૂબ જ તણાવ ભરી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી આસામ ગુવાહાટીમાં તણાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે અસમ અને મેઘાલયમાં પણ અત્યારે તણાવ છે. ત્રિપુરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. 48 કલાક માટે મોબાઈલ તેમજ ઇન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવી છે અત્યારે, કારણ કે આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. એસએમએસ સેવા પણ બંધ કરવામાં આવી છે. આસામ, ગુવાહાટી, મેઘાલય આ તમામ વિસ્તારોમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ થઈ રહ્યો છે અને આ જ વિરોધ છેલ્લા કેટલાય દિવસથી જોવા મળી રહ્યો છે. રસ્તા પર લોકો હવે આવી ગયા છે. રસ્તા પર તેમણે આગ ચંપી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તો અમુક વિસ્તારોમાં કર્ફ્યુનું પણ એલાન કરવામાં આવ્યું, બંધનું એલાન આપવામાં આવ્યું. પરંતુ હવે જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, 48 કલાક માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે આસામમાં, મેઘાલયમાં. તો નાગરિકતા સંશોધન બિલને લઈને આ સમગ્ર વિરોધ જોવા મળ્યો અને આ જ કારણોસર 48 કલાક માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.